नमस्कार दर्शक मित्रों, इंडिया न्यूज गुजरात में आपनु स्वागत है। दर्शक मित्रों, 2015 में पाटीदारों अनामत आंदोलन शुरू थयुं अने त्यारथी ज एक चेहरो उभरीने बहार आव्यो हतो अने ए हतो हार्दिक पटेल। मात्र नानी वये जे प्रकारे एणे युवा आंदोलनकारी नेता तरीकेनी गणना प्राप्त करी अने जे प्रकारे पाटीदारोनुं अनामत आंदोलन चाल्युं अने सतत 3-4 वर्ष सुधी सतत ए युवा आंदोलनकारी नेता तरीके गणमान्य थयो अने जे प्रकारे कोंग्रेसमां समावेश थयो, कोंग्रेसमां सामेल थयो अने कोंग्रेसमां सामेल थया पछी टूंका गाळामां एटले के मात्र ने मात्र 1.5 वर्षनी अंदर ज तेमणे पोताना पदने जे पोतानुं कद छे ते जे वधार्युं छे अने राजकीय पार्टीमां जे प्रकारे आगळ वध्या छे अने देशनी सौथी जूनी पार्टी कहेवाती कोंग्रेसमां मात्र ने मात्र 26 वर्षनी उमरे गुजरात प्रदेश कोंग्रेसना कार्यकारी प्रमुख तरीकेनी निमणूक पण हाईकमांडे तेमने आपी छे अने जवाबदारी मोटी जवाबदारी सोंपी छे। त्यारे आज आपणी साथे चर्चा करवा माटे खुद हार्दिक पटेल उपस्थित छे। हार्दिक भाई, आपनुं स्वागत छे इंडिया न्यूज गुजरातमां। हार्दिक भाई, सौथी पहेलो सवाल तो कि जे प्रकारे गुजरात कोंग्रेस 30 वर्षथी सत्ता स्थानेथी दूर छे तो एने सत्ता पर लावा माटे केवो प्रयत्न रहेशे कार्यकारी प्रमुख तरीके आपनो? ગુજરાતની અંદર જેટલા પણ વિવિધ મુદ્દાઓ છે એ મુદ્દાઓ પર અમે લોકો કામ કરીશું। ગુજરાતની જનતા ભાજપની તાનાશાહી અને એના કાર્યકારથી કંટાળી ચૂકી છે। હું માનું છું તેવા સંજોગોમાં તમામ જનતાને તમામ લોકોને અમારી સાથે લાવવાના અમે પ્રયાસ કરીશું। બેરોજગારીનો પ્રશ્ન હોય, યુવાનોનો પ્રશ્ન હોય, શિક્ષણ હોય, ખેડૂત હોય, આરોગ્ય હોય, મહિલા સુરક્ષા હોય, આ તમામ મુદ્દે અમે કામ કરીશું। ખાલી વિરોધ સરકારનો નહીં પરંતુ જનતાના જે મુદ્દાઓ છે એનું જલ્દીમાં જલ્દી નિરાકરણ આવે એના માટે અમારી લડાઈ રહેશે અને હું માનું છું કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી આ લડાઈને લડશે। પણ જે રીતે તમે 2015માં પાટીદાર અનામત આંદોલન શરૂ કર્યું અને પછી જે સામાજિક આંદોલનમાંથી પછી રાજકારણ તરફ પ્રેરાયા ત્યારે એ વખતે મને યાદ છે કે તમે કહેતા હતા કે રાજકારણમાં હું ક્યારેય પગ નહીં મૂકું, તો પછી એ એ જે તમારું નિવેદન હતું એને આજને કેમ ફરક દેખાઈ ગયો? અમે એવું કહ્યું હતું કે જ્યાં સુધી 10% અનામત સમાજને ન મળે ત્યાં સુધી રાજકારણમાં નહીં આવું। 10% અનામત મળી ગઈ, સેન્ટ્રલ ગવર્મેન્ટે જાહેરાત કરી, પછી આંદોલન બંધ થયું, પછી શું હું મારું જીવન ન જીવી શકું? એના માટે શું મારે બધાને પૂછવા આવવાનું કે હવે ભાઈ આ થઈ ગયું તો હવે હું શું કરું? વ્યક્તિગત જીવન હોય એ જીવનની અંદર હું જઈ શકું, લોકોના હિતના જ કામ કરવા માટે આવ્યો છું ને, આતંકવાદી સંગઠનમાં તો નથી જોડાયો ને। જે રીતે કોંગ્રેસમાં 26 વર્ષની ઉંમરમાં કાર્યકારી પ્રમુખ તરીકેનો હવાલો સોંપવામાં આવ્યો છે અને મોટી જવાબદારી સોંપી છે, કારણ કે ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા કેટલાય વખતથી જેટલા નેતા એટલા જૂથ એવું કહેવાઈ રહ્યું છે અને એનું પરિણામ આપણે છેલ્લી કેટલી વિધાનસભા કે રાજ્યસભાની ચૂંટણીઓમાં જોયું છે અને છેલ્લે જે રાજ્યસભાની ચૂંટણી થઈ એમાં પણ 8 જેટલા ધારાસભ્યો રાજીનામા આપીને બીજા પક્ષમાં જોડાઈ ગયા છે, ત્યારે આ પરિસ્થિતિમાં કોંગ્રેસને એક જૂથ રાખવાનું કામ કેવી રીતે કરશો? જૂનું કંઈ જ યાદ કરવાની જરૂર નથી, નવી ટીમ, નવું સંગઠન, નવી તૈયારી સાથે અમે લોકો વચ્ચે જઈશું। વરિષ્ઠ નેતાઓ જે સિનિયર આગેવાનો છે એમનું અને અમારા સૌ આગેવાનોનું કોમ્બિનેશન ખૂબ સારું છે। અમારા સૌનો એક જ ઉદ્દેશ છે કે ગુજરાતના 6 કરોડ લોકો માટે લડવાનું છે, ગુજરાતના 6 કરોડ લોકોને ન્યાય અપાવવાનો છે, નવ યુવાનો જે ભણી ગણીને બહાર નીકળે એમને નોકરી મળે એના માટે કામ કરવું છે, યુવાનોને ખેત પેદાશનો સારો ભાવ મળે એના માટે કામ કરવું છે, મંદીમાંથી દૂરી મળે અને લોકો સશક્ત બને એ મુદ્દે કોંગ્રેસ પાર્ટી એક એક કલાક, એક એક દિવસ અને 365 દિવસ મહેનત કરતી રહેશે। પણ જે રીતે કોંગ્રેસના કાંગરા ખેરવી રહ્યું છે ભાજપ અને જે પ્રકારે ધારાસભ્યો તૂટી રહ્યા છે, તો આવનારા દિવસોમાં જે અત્યારે ધારાસભ્યો છે તમે એક 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્લાન બનાવી રહ્યા છો એવું જાણ્યું છે, તો શું એ પ્લાન અમલી બનશે અને એ શક્ય બનશે ખરું? તે અમારા માટે ચિંતા નથી કે ભાજપના લોકો અમારા ધારાસભ્યને લઈ જાય છે, તમારે ને બધાએ ચિંતા કરવી જોઈએ કે આ તો બંધારણનું અપમાન કરી રહી છે। જે જનતા જે તે ધારાસભ્યને કે જે તે વ્યક્તિને ચૂંટીને મોકલતી હોય એ માણસને પૈસા આપીને ભાજપ ખરીદી લેતી હોય તો મને એવું લાગે છે કે દેશની ચોથી જાગીર એવી મીડિયાએ આ બાબતે અવાજ ઉઠાવવો જોઈએ કે ભાઈ લોકતંત્રમાં જેટલી સરકાર મજબૂત એટલો જ વિપક્ષ મજબૂત હોવો જોઈએ। તો કહેવાનો મતલબ જે ખરીદવાની જે આ વૃત્તિ ભાજપની છે એમાં ક્યાંક ને ક્યાંક અમુક લોકોની ચૂપી બંધ રહેવાના કારણે એમને વધારે બળ મળી રહ્યું છે। પણ ધારાસભ્યો જે કોંગ્રેસના તૂટીને ગયા એ લોકોમાં જાય છે ને, એ ભાજપમાં જ જાય છે, એ ચૂપચાપ ઘરે બેસી જતા હોય તો એમના નિવેદનો કદાચ સાચા હોય કે હા કોંગ્રેસમાં વિવાદ છે, પણ એ તો ભાજપમાં જાય છે, પૈસા લઈને જાય છે। પણ એ સાબિત થયું નથી કે પૈસા લઈને ગયા છે, એવી સાબિતી પુરાવા એમનામ કોઈ જતું રહે? ધારાસભ્ય પદ હોય, મહિને લાખ રૂપિયા પગાર હોય, છોડીને ભાજપમાં જતો રહે? વોટ ઇઝ ધીસ?
પણ જે રીતે ભાજપ અત્યારે રાજસ્થાનનો દાખલો લઈએ, તાજેતરનો આજનો દાખલો લઈએ, મધ્યપ્રદેશમાં ભૂતકાળમાં પણ કોંગ્રેસની સરકાર તોડી અને જે તોડે છે એ લોકો બધાને તો ભાજપમાં લઈ જાય છે, એ કમજોર છે, એ તો એટલા માટે જ અમારા નેતાઓને એમને રાખવા પડે છે. પણ ભાજપ તો એવું કહે છે કે અમે કશું આમાં કરતા નથી, કોંગ્રેસને નેતાગીરી નબળી સેટ નહીં થતી, તમે કહો નથી કરતા તો એ તો રાજીનામું આપીને તો ભાજપમાં જ જાય છે. હું એમ કહું છું ભાજપે ના પાડવી જોઈએ કે નાના ભાઈ તમે તો જનતાનું અપમાન કરીને આવ્યા છો, અમારે તમને નથી લેવા, કેમ એવું નથી કહેતા. પણ જે લોકો છોડીને ગયા એ લોકોએ કોંગ્રેસની નેતાગીરી ઉપર સવાલ ઉઠાવ્યા હતા અને કોંગ્રેસની નેતાગીરી સાંભળતી નથી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સાંભળતા નથી કે વિપક્ષના નેતા પણ સાંભળતા નથી એમની વાતો, એવી ફરિયાદો કરતા હતા, અનેક વખત રજૂઆતો કરી પરંતુ કોઈને હલ ના આવતા એ લોકો કંટાળીને રાજીનામું. સાહેબ અભિજીતભાઈ, કોઈ ધારાસભ્ય હોય, વિપક્ષનો ધારાસભ્ય હોય, એને એના વિસ્તારનું ધ્યાન રાખવાનું હોય, મંત્રી તો એ બનવાનો નથી. સમજો મારી વાત, હું શું કહેવા માગું છું, ધારાસભ્ય એના વિસ્તારનું ધ્યાન રાખે ને, વિપક્ષના નેતા સીએલપી શું કરી શકે, એને શું મદદ કરી શકે, એ કદાચ એની વાત વિધાનસભામાં ઉઠે, એના વિસ્તારની વાત ઉઠે. એ માણસને 1 લાખ રૂપિયા પગાર હોય, 2.5 લાખ લોકો એને ચૂંટીને મોકલ્યો હોય, છતાંય એની જોડે અપમાન કરીને જતો રહે તો આવાને રોકીને મતલબ એ શું? જે માના પેટમાં છોકરો હોય ને, 9 મહિને એની માના કષ્ટના કારણે એનો જન્મ પછી થતો હોય, 22 વર્ષે એની મા એને પાળી પોષીને મોટો કરે, તો એ છોકરો વૃદ્ધાશ્રમમાં નથી મોકલી દેતો મા બાપને. પણ હવે પેટા ચૂંટણી આવવાની છે તો પેટા ચૂંટણીનું આયોજન કઈ રીતે કરશો? 8-8 સીટ અમારી છે, અમે લોકલ મુદ્દાઓને ધ્યાનમાં રાખીશું. કોંગ્રેસ પાર્ટી તમારા માટે આ વસ્તુ કરશે, જે તે વિસ્તારના જે લોકલ મુદ્દાઓ છે એને મહત્ત્વ મળે, લાઇટ, વીજળી, રોડ રસ્તા, પાણી, સરકારી સ્કૂલ, સરકારી કોલેજ, નગરપાલિકાના કામ, એ બધાને મહત્ત્વ આપીને અમે લોકલ ચૂંટણીઓ લડીશું. પરંતુ જે રીતે અત્યારે સરકાર ભાજપની છે, ભાજપ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવે છે, તો ચૂંટણીમાં પણ અપનાવશે જે ભૂતકાળમાં આક્ષેપો કરતા આવે? એવું કે સાબિત નહીં થતું. હવે તમે જ કહો સામદામ દંડ ભેદની નીતિ, કોંગ્રેસ હું જે સવાલ કરું છું, કોંગ્રેસ આક્ષેપો કરતું આવ્યું છે કે સામદામ દંડ ભેદની નીતિ અપનાવે છે સરકાર, એમની છે મશીનરીનો દુરુપયોગ કરે છે, તો એવો દુરુપયોગ કરશે એવો આક્ષેપ સાથે જો હારશો તો એવો આક્ષેપ કરવામાં આવશે? તો એ લોકો દુરુપયોગ કરશે તો કહીશું જ ને, શું કામ નહીં કહીએ. હવે નહીં બોલીએ તમે એમ કહો છો, વિપક્ષ બોલતું નથી, અમે બોલીએ તો તમને એવું લાગે છે તો તમે આક્ષેપ કરો. સાચી વસ્તુ તો લોકો સમક્ષ પહોંચાડવી જ પડશે ને. સત્તામાં 30 વર્ષથી છે, બધા અધિકારીઓ એમના છે. આ મારું ઇન્ટરવ્યૂ તમને 5 મિનિટમાં ટીવીમાં બંધ કરાવી દે એટલી તો તાનાશાહી એની ચાલે જ છે, કહેવાનો મતલબ. તો એ તમામ દુરુપયોગ સરકાર કરશે જેથી વિપક્ષ મજબૂત ન થાય, પણ છતાંય અમારે એમાં સફળ થવાનું છે. પરંતુ કોંગ્રેસના જ કેટલાક ધારાસભ્યો અત્યારે જે છે એક્ઝિસ્ટિંગ, એમાંના કેટલાક ધારાસભ્યો તાજેતરમાં જે સૌરાષ્ટ્રમાં વરસાદ આવ્યો અને જે ખાના ખરાબી થઈ એમાં પણ એમણે સંતોષ વ્યક્ત કર્યો છે. જ્યારે મેં 1-2 ધારાસભ્યો સાથે વાત કરી હતી કે કંઈ એવી તકલીફ નથી, સમસ્યાઓ છે જ નહીં અને લોકોને કોઈ હાલાકી નથી, સરકાર એમની કામગીરી કરી રહી છે, સારી રીતે કામગીરી કરી રહી છે, તો આ બાબતે શું કહે છે? મને ખબર નહીં તમે કોની સાથે વાત કરી, મને એકાદું નામ આપશો તો એ પ્રમાણે કહીશ. ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ સાથે વાત થઈ, મારો હું દ્વારકાના પ્રવાસે હતો ત્યારે એમની જોડે વાત થઈ, મેં કહ્યું ખંભાળિયામાં પરિસ્થિતિ બહુ ખરાબ છે, તો કે ના કોઈ ખરાબ નથી, સરકાર એમનું કામ કર્યું, મારે કોઈ આક્ષેપો કરવા નથી, ખોટા આક્ષેપબાજીમાં હું પડવા માંગતો નથી. જ્યારે મુશ્કેલીનો સમય હોય ત્યારે આક્ષેપબાજી કરવા કરતાં સરકારના ત્યાંના લોકલ અધિકારીઓ સાથે બેસીને ત્યાંની જનતાને ન્યાય મળે એ જ કામ કરવાનું હોય. ખરાબી ખાના ખરાબી જોડિયામાં હતી, ત્યાં અમે અમારા અહીંયા પાર્ટીના 5 ધારાસભ્યો અમે મોકલ્યા હતા અને એ ગામોમાં જે તકલીફથી જમીનોનું ધોવાણ થયું એ બાબત અમે મામલતદારને કલેક્ટરને રજૂઆત કરાવડાવી. તો જે થતું હોય છે અમે બધું જ કરી રહ્યા છીએ 1 બાય 1. પણ આક્ષેપો જે કરી રહ્યા છે ધારાસભ્યો કે સરકાર કામ નથી કરતી ને આમ થયું છે તેમ થયું છે, જ્યાં ન કરતા હોય તો કહીએ તો ખરા ને અભિજીતભાઈ? જ્યાં ન થતું હોય કામ ત્યાં કહેવાનું હોય, જ્યાં થતું હોય તો પછી ખોટો આરોપ એવી રાજનીતિ અમને નથી આવડતી. જે રીતે કોર્પોરેશનની ચૂંટણીઓ પણ આવી રહી છે, COVID-19ને કારણે એ ટળવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે, કારણ કે ઓક્ટોબર નવેમ્બરમાં કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાવાની છે, તો એના માટેની શું યોજના રહેશે? મેં કહ્યું કે પેટા ચૂંટણી લોકલ મુદ્દાઓને આધારિત લડીશું, તાલુકા જિલ્લાની ચૂંટણી પણ લોકલ મુદ્દાઓ આધારિત લડીશું અને પ્રાથમિક સુવિધાના મુદ્દાઓને અમે ધ્યાનમાં રાખીશું. ભરોસો છે કે સારું રિઝલ્ટ આવશે. પણ જે રીતે કોંગ્રેસ અને ભાજપ અત્યારે આમને સામને છે તમામ સ્તરે, એ ગુજરાત હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, કોંગ્રેસની સરકાર છે ત્યાં આગળ કોંગ્રેસ એવા આક્ષેપો કરી રહી છે કે તોડવાનો પ્રયત્ન કરી રહી છે ભાજપ. બીજી બાજુ ભાજપ એવું કહે છે કે અમારો ક્યાંય હાથ નથી. રાજસ્થાનના ઘટનાનો આપણે દાખલો લઈએ તો પાર્ટીએ આજે નિષ્કાસિત કરી દીધા.
કરવાનો મતલબ નથી અભિજીતભાઈ, કેમ કે આપણે રાજ્યના નેતા છીએ, રાજ્યના લોકલ ઘણા બધા મુદ્દાઓ છે, જે મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીએ તો આખો દિવસ જતો રહે. બહારના રાજ્યમાં શું થયું, ત્યાં કોંગ્રેસ પાર્ટી શું કરી રહી છે, ભાજપ શું કરી રહી છે, એના કરતાં આપણું ગુજરાત આપણે કઈ રીતે બચાવી શકીએ, આપણા ગુજરાતના 6 કરોડ લોકો માટે આપણે શું કરી શકીએ, બેરોજગારી, ખેડૂત, મંદી, રોડ રસ્તા, દલિતો આદિવાસી ઉપર થયેલા અત્યાચારો, શિક્ષણની જતી કથળતી વ્યવસ્થા, આ બધા મુદ્દાઓ બહુ છે. ત્યાં શું કરે છે ગુજરાતમાં મને જે દેખાય છે એ બાબતે હું ચર્ચા કરવા વધુ સક્ષમ છું. અને હું એટલા માટે અભિજીતભાઈ આ તમારી સામે વાત કરું છું, કેમ કે હવે ફક્ત વિરોધની રાજનીતિ નહીં, સમસ્યા અને મુદ્દાઓની રાજનીતિ ઉપર કામ કરવું છે. પણ રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં બેરોજગારીનો આંક પણ વધી રહ્યો છે. લોકોને રોજગારી આપવાનું વચન આપ્યું હતું, વાયબ્રન્ટ ગુજરાત આયોજિત કરવામાં આવે છે, પરંતુ રોજગારી એટલી હજી ઓપન થઈ નથી, અથવા તો રોજગારી આપવામાં સરકારને કરો ને, તો કોંગ્રેસ પક્ષની શું ભૂમિકા રહેશે? કોંગ્રેસની ભૂમિકા વિરોધ કરવાની હોય સરકારની, કે તમે રોજગારી આપો યુવાનોને, એ તો અમે કરી જ રહ્યા છીએ ને. હું એ જ કહું છું, સરકાર ભાજપની સવાલ કોંગ્રેસને. પણ કોંગ્રેસની ભૂમિકા ક્યાંક ને ક્યાંક નબળા પડી જતા હોય છે, શરૂઆતમાં શરૂમાં સુર અને પછી ઢીલા થઈ જાય છે કોંગ્રેસના નેતાઓ. તમને લાગતું હશે, કેમ કે એ પરિસ્થિતિઓમાં તમે લોકો ગુજરતા હશો, નો ડાઉટ. અમે લોકો તો લડીએ છીએ, 4-5 વર્ષથી લડીએ છીએ, ખાલી પટેલ સમાજને નહીં, ગુજરાતના જેટલા પણ ગરીબ સમાજ હતા, એસટી એસસી ઓબીસી બધા સમાજને 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના અપાવી રહી છે, 10% અનામત અપાઈ છે, લડીએ જ છીએ. કોઈ અહીંયા કોઈ પાણીનો સૂરો ફલાણ ઓર શું કહેવાય ઢીલો પડી જાય એવું અમારામાં નથી. અમે લડવામાં માનીએ છીએ, એના કારણે જ અમે આ લોકોને 100ની નીચે લાવ્યા હતા 17માં. પણ 2022માં કેટલી અપેક્ષા રાખો છો તમે? પૂરેપૂરી અપેક્ષા, 120 સીટ આવશે, મહેનત કરીશું, લડીશું અને લોકોના કામ કરવાના વચનો નહીં એમાં ઊણા ઉતરીશું. પણ એક એવો આક્ષેપ પણ થયેલો છે કે તમને કાર્યકારી પ્રમુખ બનાયા એની પાછળ પાટીદાર સમાજના જે ધારાસભ્યો છે એ લોકો છોડીને ન જતા રહે, એટલા માટે કરીને ખબર નથી, અને એવું કંઈ છે પણ નહીં. એટલે એ બાબત હું કંઈ જવાબ આપું ને મતલબ વગરની ચર્ચાઓ થાય ને એવું કંઈ છે જ નહીં, કેમ કે એવું દેખાયું જ નહીં. એવું હોય તો હું બેબાક બોલવા વાળો માણસ છું, સાચું જે હોય કહી દઉં. પરંતુ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ આપના ઉપર ભરોસો મૂક્યો છે, ત્યારે કંઈક આપની પાસેથી અપેક્ષાઓ રાખી હશે, તો આપણે જેટલી પણ વાત કરીએ એ બાબતે જ કરીએ કે અપેક્ષાઓ એ જ છે કે ગુજરાતના લોકોને કઈ રીતે જોડવા, એમનું એમના મુદ્દાઓનું નિરાકરણ કેમ થાય, એ બાબતે કામ કરીશું. ખૂબ અપેક્ષાઓ છે, એ અપેક્ષાઓ ઉપર અમે ખરા ઉતરીશું. પણ 2019ની ચૂંટણી લોકસભાની જોઈએ, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને અપેક્ષા હતી કે સારી સીટો મળશે, પરંતુ એક પણ સીટ ન મળી, તો કોંગ્રેસથી વિમુખ થઈ રહી છે પ્રજા, એવું નથી લાગતું? મેં અભિજીતભાઈ તમે કયો સવાલ કરો, હું એ જ કન્ફ્યુઝન થઈ જાઉં છું. મેં કહ્યું કે જે લોકો અમારાથી વિમુખ હશે એ લોકોને અમે જોડવાનું અમે કામ કરીશું. 19ની ચૂંટણી જતી રહી છે, હવે 17ની જતી રહી, 12ની જતી રહી, 7ની, હવે 22ની ચૂંટણી આવવાની છે, અને એના માટે અમે મુદ્દા આધારિત કામ કરીશું. આપણે બધું જૂનું હોદવા જશું તો 2012માં 50 લાખ મકાનોનો વાયદો આપ્યો તો એનું શું થયું, દર વર્ષે 2 કરોડ લોકોને નોકરીઓ આપવાની વાત હતી એનું શું થયું, 50 રૂપિયા ડીઝલ પેટ્રોલ આપવાની વાત હતી એનું શું થયું, મફતમાં શિક્ષણ આપવાની વાત હતી એનું શું થયું, 1000 હોસ્પિટલો બનાવવાની વાત હતી એનું શું થયું, ફાસ્ટ ટ્રાયલ કોર્ટ ચલાવવાની વાત હતી એનું શું થયું. એટલે ભાઈ જૂનું હોદવા જશું બધું મળશે. જે રીતે કોંગ્રેસના નેતાઓ અત્યારે હવે એક જૂથ થઈને લડવાની વાતો કરે છે ચૂંટણીમાં, અને વિરોધના મુદ્દાઓ પણ શોધી રહ્યા છે અને વિરોધ પણ કરી રહ્યા છે, પરંતુ જે રીતે રાજ્યમાં મોંઘવારીએ માજા મૂકી છે, લોકડાઉન હતું એના પછી જે પ્રકારે અનલોક 1 અનલોક 2 આવ્યું, અને જે પ્રકારે અત્યારે કોરોનાના કેસીસ વધી રહ્યા છે, તે બાબતે શું કહેવું છે તમારું? ખૂબ ખરાબ વાત કહેવાય, સરકારે આ બાબતે ધ્યાન આપવું જોઈએ. અને હું એવું ઈચ્છું, હું ફરીથી એકવાર, આ બધા જ સવાલ સરકાર પાસેના છે. અમે તો ખાલી એટલું જ કહી શકીએ કે સરકાર ધ્યાન નથી આપતી, સરકારે આ બધું કરવું જોઈએ. હું એ જ ઈચ્છું છું કે દેશની ચોથી જાગીર સરકારને આ બધા જ સવાલ કરે કે શું તમે કરો છો. અમે તો એટલું જ કહેશું કે ભાઈ તમે આંકડા સાચા બતાવો ને, તમે કોરોનાની મહામારીમાંથી લોકોને બચાવો ને, અમે તો આ જ કહી શકીએ, બીજું શું કહી શકીએ, વિપક્ષમાં છીએ અમે તો. કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના ટિકિટ ફાળવણીમાં પણ ભૂતકાળમાં આક્ષેપો થયા હતા, હવે પછી જે પ્રકારની 2022નો પ્લાન સાથે આવ્યા છો, તો 2022માં કયા આધાર ઉપર આપ ટિકિટની ફાળવણી કરો? પાર્ટીના માણસો હશે, વફાદાર માણસો હશે, એ લોકોને અમે આગળ કરીશું. આપણે અપેક્ષા છે કે 120નો જે ટાર્ગેટ છે, ટાર્ગેટ ચેસ કરો? 22ની રિઝલ્ટ પછી તમને મને ખબર પડશે, બાકી અમારો પૂર્ણ વિશ્વાસ છે. ખૂબ ખૂબ આભાર હાર્દિકભાઈ. તો જે રીતે કાર્યકારી પ્રમુખ તરીકેનો હવાલો સંભાળ્યા પછી હાર્દિકભાઈએ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 120 સીટ
મળશે એવી અપેક્ષા વ્યક્ત કરી છે. ત્યારે આવનારા દિવસોમાં જોવાનું રહેશે કે કોંગ્રેસની નેતાગીરી કેટલા સાથે રહીને એક સાથે એક જૂથ થઈને ચૂંટણીઓ લડે છે અને કેટલી સીટો મેળવે છે. કેમેરામેન મુકેશ ઠાકુર સાથે અભિજીત ભટ્ટ, અમદાવાદ.